ત્યાં પછી વાત દ્વારકાની જ્યાં વરવાડાની સેન્ટ આન્સ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. ધોરણ 11 માટે પરમિશન ન હોવા છતાં 14 વિદ્યાર્થીઓને શાળાએ પ્રવેશ આપી દીધો અને ખોટી રીતે પ્રવેશ આપીને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ વાતના આક્ષેપ સાથે વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો છે. આ હોબાળો થતાં જ શિક્ષણાધિકારી શાળાએ પહોંચી ચૂક્યા છે અને મામલો શું છે તેની તપાસ થઈ રહી છે. દ્વારકાનો બનાવ જ્યાં વરવાડામાં સેન્ટ આન્સ સ્કૂલની આ ઘટના છે. શિક્ષણ અધિકારી શાળાએ પહોંચી ચૂક્યા છે. આક્ષેપ એ વાતનો છે કે ધોરણ 11ની પરમિશન નહોતી, છતાં પણ 14 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવાયો અને તેમનું આખું વર્ષ બગડે તે રીતે શાળાએ છેતરપિંડી કરી છે. રજૂઆત થઈ રહી છે, ઉગ્ર રજૂઆત છે. શિક્ષણ અધિકારી તપાસ કરી રહ્યા છે. જોકે વાલીઓનો આક્ષેપ છે કે જો પરમિશન નહોતી તો પછી એડમિશન શા માટે આપવામાં આવ્યું. 11મા ધોરણની પરમિશન નહોતી, છતાં 14 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવાયો, એ કયા કારણસર અપાયો હતો? શું શાળાને એવી જાણકારી હતી કે પરમિશન મળી જશે અને ત્યાર પછી પરમિશન ન મળી? કયા આધારે આ શાળાએ 14 વિદ્યાર્થીઓના ભાવિ અંગે ચેડા કર્યા? આ એક મોટો સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે.